पहला बात करें महत्वना समाचार नी तो खंभात मां वधु एक कोरोना पॉजिटिव केस नोंधायो छे। गई काले खंभात नी महिला नो रिपोर्ट पॉजिटिव आव्यो हतो, तेना पुत्र नो रिपोर्ट आजे पॉजिटिव आव्यो छे अने हवे तेमना पति नो पण रिपोर्ट पॉजिटिव आव्यो होवानु जाणवा मळ्यु छे। एक ज परिवार ना त्रण सभ्यो ना कोरोना रिपोर्ट पॉजिटिव। आणंद जिल्ला नो कोरोना पॉजिटिव नो आंकड़ो हवे 8 पर पहोंच्यो छे, त्यारे राज्यभर मां हवे कुल 494 केस कोरोना पॉजिटिव थया छे, तेमां आणંદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે। સંવાદદાતા ધર્મેન્દ્ર આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી ધર્મેન્દ્ર, શિવાની ગઈકાલે ખંભાતની એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવી હતી। જોકે મહત્વની વાત એ છે કે આજે વહેલી સવારે જે મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમના દીકરાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેની પણ સઘન સારવાર ચાલી રહી છે। થોડા સમય પહેલા જિલ્લા આરોગ્ય અધિકારીની વાતમાં જાણવા મળ્યું છે કે આજે મહિલાના પતિ છે તેમનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એટલે માત્ર ખંભાતમાં એક જ કુટુંબના એક જ પરિવારના ત્રણ સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે। આરોગ્ય વિભાગની કામગીરી ખૂબ જ સરાહનીય ગણી શકાય, કારણ કે સતત પહેલા દિવસથી જ જિલ્લાની અંદર ફોલોઅપ સતત લેવામાં આવતું હતું, ઘણા બધા દર્દીઓને હોમ ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યા હતા। પણ જો કે અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો હજુ પણ લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે, જો કે કેટલાક નાગરિકો હજુ પણ ઘરની બહાર નીકળી રહ્યા છે, સરકાર અને જે પોલીસ તંત્રના નિયમો છે તેનો ભંગ કરી રહ્યા છે। જો કે પોલીસ સખ્તાઈથી નથી વર્તી, કારણ કે માત્ર ને માત્ર એક સહાયના ભાગરૂપે અત્યારે પોલીસ પણ કામગીરી કરી રહી છે। જો ગૃહ ખાતાના આદેશ થાય તો પોલીસ સખ્તાઈથી વર્તી શકે તેવું પણ બની શકે। જો કે નાગરિકોને પણ કલેક્ટર દ્વારા પણ અપીલ કરવામાં આવે છે, આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા પણ વારંવાર વિનંતી કરવામાં આવે છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો। જી બિલકુલ ધર્મેન્દ્ર, તો અત્યારે તો કોરોનાથી બચવા માટે એક જ ઉપાય છે, પરંતુ તેની વચ્ચે આણંદમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ મળ્યો છે અને એમાં મહિલાના પતિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। એટલે એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના પોઝિટિવ આવતા હવે સ્થિતિની ગંભીરતા સમજવી રહી અને લોકોએ પણ સચેત રહેવું રહ્યું।